મરણ એક દિવસમાં નથી થતું, તમે ધીમે ધીમે મૃત્યુ પામો છો. જ્યાં સુધી ઉદાનનો નિકાસ થઈ રહ્યો હોય ત્યાં સુધી એવી તાંત્રિક પ્રક્રિયાઓ છે જેનાથી શરીરને પુનર્જીવિત કરી શકાય છે. તેમના અંતઃવસ્ત્રો બાળી જ દેવી જોઈએ. Because otherwise, તે વિવિધ પ્રકારની શક્તિઓ માટે વસવાટનું સ્થાન બની જાય છે. મારા પિતાજીના મૃત્યુ પછી હજી મારી પાસે તેમના અનેક કપડાં છે, પણ હું જાણું છું કે કેટલીક પરંપરાઓ મુજબ એવું માનવામાં આવે છે કે મૃતકના કપડાં ન રાખવા જોઈએ. આ વિશે કેવી રીતે ધ્યાન રાખી શકાય? જ્યારે તમે જન્મ્યા હતા તમારી જન્મ તારીખ શું છે જીમ? 1 ઓગસ્ટ. ઓહ, નજીક જ છે. તમારો જન્મ એક દિવસમાં નથી થયો, ભલે તમારી જન્મ તારીખ નિશ્ચિત છે. તેમ છતાં 9, 9.5 મહિના લાગ્યા હતા, ખરું ને? તેવી જ રીતે જ્યારે તમે મૃત્યુ પામો છો તો મરણ એક દિવસમાં નથી થતું, તમે ધીમે ધીમે મૃત્યુ પામો છો. જો કોઈ તબીબી રીતે મૃત ઘોષિત થાય છે તો પણ તે સંપૂર્ણ રીતે મૃત્યુ નથી પામતા. મને લાગે છે આપણે આ વાત કરેલી છે. 5 પ્રાણ વિશે તે તબક્કાવાર ધીમે ધીમે અલગ થાય છે. ભૌતિક જીવન ઉર્જા, જેને સામાન્ય રીતે પ્રાણ અથવા પ્રાણા તરીકે સંબોધવામાં આવે છે, તેને 5 અભિવ્યક્તિઓ હોય છે. એમ તો 10 છે, પણ તેનાથી વાત ગુંચવાશે. આ 5 મૂળભૂત અભિવ્યક્તિઓને સમાન, પ્રાણ, ઉદાન, અપાન અને વ્યાન કહેવાય છે. ધારો કે ડોક્ટર નિરીક્ષણ કરી રહ્યા છે અને અમુક પળે એ જાહેર કરે છે કે આ વ્યક્તિ હવે મૃત્યુ પામી છે. તેની 21 થી 24 મિનિટમાં સમાન પ્રાણ નીકળવાનો શરૂ થાય છે. એનો અર્થ કે સમાનનું કાર્ય શરીરમાં તાપમાન જાળવી રાખવાનું છે. સૌથી પહેલું એ શરૂ થાય છે, શરીર ઠંડુ પડવા લાગે છે. કોઈ જીવે છે કે મૃત એ તપાસવાનો પરંપરાગત માર્ગ એ છે કે તેઓ તેના નાકને તપાસે છે. જો નાક ઠંડુ પડી ગયું હોય તો તેઓ ગયા. તે રીતે તેઓ તારણ કાઢે છે કે તે મૃત્યુ પામે છે. આંખના ડોળો કે બીજી વસ્તુઓ નહીં, ફક્ત નાક તપાસે છે. જો નાક ઠંડુ પડી ગયું હોય તો વ્યક્તિ મૃત્યુ પામી છે. તો તે સમય દરમિયાન સમાનનો નિકાસ થાય છે અને 48 થી 60 મિનિટની વચ્ચે ક્યાંક પ્રાણનો નિકાસ થાય છે. એના પછી 6 થી 12 કલાકની વચ્ચે ઉદાનનો નિકાસ થાય છે. જ્યાં સુધી ઉદાનનો નિકાસ થઈ રહ્યો હોય ત્યાં સુધી એવી તાંત્રિક પ્રક્રિયાઓ છે જેનાથી શરીરને પુનર્જીવિત કરી શકાય છે. પણ એકવાર ઉદાનનો નિકાસ થઈ જાય તો તેવું થવાની શક્યતા ખૂબ જ ઓછી છે, પણ એ શક્યતા વ્યવહારુ નથી. તે સિવાય એકવાર ઉદાનનો નિકાસ થઈ જાય પછી શરીરને પુનર્જીવિત કરવું અશક્ય છે. ત્યારબાદની વસ્તુ છે અપાન. લગભગ 8 થી 18 કલાકની વચ્ચે તેનો નિકાસ થાય છે. વ્યાન, જેની પ્રાણના રક્ષણની પ્રકૃતિ છે, તેનો નિકાસ ત્યારબાદ શરૂ થઈ જાય છે. વ્યાનનો નિકાસ થવાનો 11 થી 14 દિવસ સુધી ચાલુ રહે છે, જો એ સામાન્ય મૃત્યુ થયું હોય તો. એક દિવસ એવું બન્યું, શંકરન પિલ્લાએ કબાટમાં કંઈક ખાખાખોળા કરી રહ્યો હતો અને થોડા સમય બાદ તેની પત્ની આવીને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? એમણે કહ્યું, ના કશો નહીં, હું કંઈ નથી કરી રહ્યો. પત્નીએ કહ્યું, કંઈ નહીં શું કરી રહ્યા છો? હું તમને છેલ્લા 1.5 કલાકથી આપણા લગ્નનું સર્ટિફિકેટ ખૂબ જ ધ્યાનથી વાંચતા જોઈ રહી છું. શું વાત છે? શંકર પિલ્લાઈએ કહ્યું, હું તેની એક્સપાયરીની તારીખ શોધતો હતો. તો ભલે કદાચ કોઈના મૃત્યુની એક્સપાયરી ડેટ નક્કી હોય, પણ તે વ્યક્તિ એક દિવસમાં મૃત્યુ પામતી નથી. તે એક ધીમી પ્રક્રિયા છે. હકીકતમાં તે અત્યારે પણ થઈ રહ્યું છે, ધીમે ધીમે. દરરોજ યોગ કરીને કદાચ તમે મૃત્યુનો રસ્તો અવરોધી રહ્યા હો,
પણ તમે તેને રોકી શકો નહીં. હા, દરરોજ યોગા કરીને તમે તેને અવરોધી રહ્યા છો, તે ધીમું થશે પણ અટકવાનું નથી. તો આજે તમે બધા જાણો છો કે તમારા જૂના કપડામાંથી અમે તમારું ડીએનએ લઈ શકીએ છીએ. તમારા ગયા પછી 100 વર્ષો પછી અમે તમારી આબેહૂબ નકલ બનાવી શકીએ. હા હા કે ના, તમને ખબર છે. તો તમારા કપડામાંથી તમે જે છો, કે ઓછામાં ઓછું તમે જે છો, એની ભૌતિકતા મેળવી શકાય છે અને અમે તમારું પુનર્નિર્માણ કરી શકીએ છીએ. ઓછામાં ઓછો તમારા જેવું દેખાતું હોય તેવું તો ખરું જ. આપણે શરીરનું નિર્માણ કરી શકીએ છીએ. તો તમે હજી પણ બધી જગ્યાએ હયાત છો. જ્યારે યોગીઓ મૃત્યુ પામે છે ત્યારે તેઓ જે ઝૂંપડીમાં રહેતા હોય છે પોતે જ તેને આગ લગાડી દે છે. એમ કરવાનો એક રસ્તો છે. હું તમને કંઈ કહેવાનું નથી, કેમ કે હું નથી ઈચ્છતો કે તમે કોટેજીસને આગ લગાવી દો. તો તેઓ હંમેશા જે ઝૂંપડીમાં રહે છે તેને આગ લગાવી દે છે, કેમ કે તેઓ નથી ઈચ્છતા કે તેમના ડીએનએ નો એક નાનામાં નાનો કણ પણ અહીં રહી જાય અને જીવે. કેમ કે કોઈક રીતે તમારું ભૌતિક શરીર હજી પણ અહીં રહી જાય છે. જો તેનામાંથી શરીરનું પુનર્સર્જન થઈ શકતું હોય તો સ્વાભાવિક રીતે અહીં રહી ગયેલું કહેવાય, ખરું ને? તો તે બધું જ જેને તમે સ્પર્શ્યું છે તે તમારે બાળી નાખવું છે. બધું જ સાફ થઈ જવું જોઈએ. તે એટલા માટે જ તો છે, આ એક તેનું મુખ્ય કારણ છે, કે આધ્યાત્મિક માર્ગ પરના લોકો ઓછામાં ઓછી ભૌતિક સંપત્તિ રાખવાનું પસંદ કરતા હોય છે. જો તમે સંન્યાસીના રૂમમાં પ્રવેશો તો તમે જોશો કે ત્યાં સરસ રીતે ગોઠવીને મૂકેલા 3 જોડી કપડાં હશે, પાણી પીવા માટે 1 વસ્તુ હશે, જમવા માટે 1 થાળી અને સુવા માટે ફક્ત 1 ચાદર. બસ એટલું જ, એક પણ વધારાની વસ્તુ નહીં. કેમ કે દુનિયામાં એ ઘણી બધી વસ્તુઓને સ્પર્શ કરે એવું તે નથી ઈચ્છતા. તેમને એ ઓછામાં ઓછું રહે તેવું રાખવું છે, કેમ કે તે જાણે છે કે જો તેનું શરીર બધી બાજુ ફેલાશે તો તેને એકઠું કરીને જવું બહુ મુશ્કેલ થઈ જશે. તેથી જ તો તે કોઈ પણ પ્રકારના શારીરિક સંબંધમાં બંધાતા નથી, કારણ કે તે સમજે છે કે જો તેઓ પોતાનું શરીર બધી દિશાઓમાં ફેલાવવા દેશે તો જ્યારે એકઠું કરવાનો સમય આવશે ત્યારે તે અત્યંત મુશ્કેલ બની જશે. જ્યારે તમારે જવું હશે ત્યારે જે લોકો તમારા શરીરમાંથી આવ્યા છે તેઓ તમારી સાથે નહીં આવે. તેઓ બધા કહેશે કે અમે તમને પ્રેમ કરીએ છીએ, પણ તેઓ આવશે નહીં. તો જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તે કોણ છે તેના આધારે આ બધી વસ્તુઓની કાળજી લેવી જોઈએ. આજની દુનિયામાં જ્યાં લોકોએ 3 જન્મો સુધી ચાલે એટલા કપડા ભેગા કરીને રાખ્યા છે, 10 જન્મો સુધી ચાલે એટલા પગરખા ભેગા કર્યા છે, એ બધું બાળવા જઈએ તો ઘણો બગાડ થાય. અને એમ પણ તેમના હોવાની રીત અને જે રીતે તેમનો નિકાસ થાય છે એ રીતે તો તેમને આ પૃથ્વી પર પાછા મૂળિયા અચૂકપણે શોધવા પડશે. માટે એ બધું બાળવાનો કોઈ અર્થ નથી. ઓછામાં ઓછું એ વસ્તુઓ જે તેમની બહુ નજીકની હોય, શરીર સાથે ઘનિષ્ઠતાથી સંકળાયેલી હોય, જેમ કે તેમના અંતઃવસ્ત્રો અને બીજી વસ્તુઓ, બાળી જ દેવી જોઈએ. એ બાળી જ દેવી જોઈએ, કેમ કે નહીં તો એ જીવને માટે જવું સહેલું નહીં થાય. એને સમજાશે નહીં, એનામાં એ સમજવાનું ભાન નથી કે તેણે અહીં રહેવું જોઈએ કે ત્યાં. તે કોઈ નિર્ણય લઈ શકતા નથી. ત્યાં કોઈ નિર્ણય શક્તિ નથી, કેમ કે ત્યાં કોઈ ભેદ કરવાની ક્ષમતા નથી. એકવાર શરીર જાય પછી નિર્ણાયક મન જતું રહે છે. તો ત્યાં કોઈ નિર્ણય નથી હોતો, ફક્ત વૃત્તિ હોય છે. અહીં ઘણી બધી એવી વસ્તુઓ છે જે શરીરને લગતી છે, તેથી તે જીવ આસપાસ ભટકે છે, ખાસ કરીને શરૂઆતના દિવસોમાં.
તેથી જો કોઈના ઘરમાં ઘણા બધા વપરાયેલા કપડાં હોય જે પછી પશ્ચિમી દુનિયા સાથેની એક સમસ્યા છે, કેમ કે કપડાનો પ્રકાર એવો હોય છે અને સમાજનું માળખું એ રીતનું છે. વસ્તુઓ કંઈક એવી છે કે તમે કદાચ 6 મહિના એ જેકેટ પહેરતા હો અને કદાચ ધોવાયેલું પણ ન હોય, ખરું ને? તમે તેને વાપરીને ત્યાં લટકાવો છો, કેમ કે એ ઠંડો પ્રદેશ છે અને કદાચ તમને એટલો પરસેવો ન થતો હોય, વાપરો અને ત્યાં મૂકી દો. આવું થવું ભારતમાં શક્ય નથી. જો તમે કંઈક વાપરો તો તેને તમારે તરત ધોવું પડે. કપડાની પ્રકૃતિ, ત્યાંનું વાતાવરણ અને સામાજિક માળખું એ રીતનું છે, પણ એ પણ બદલાઈ રહ્યું છે ત્યાં પણ. કેમ કે મોટાભાગના લોકો ચીનમાં બનેલા કપડાં પહેરી રહ્યા છે. હવે કંઈ એવું મેડ ઇન ઇન્ડિયા જેવું રહ્યું નથી, તો જે પ્રકારના કપડાં તેઓ વાપરી રહ્યા છે, સ્વાભાવિક રીતે તેઓ વાપરે છે ને લટકાવે છે, તેઓ વાપરીને ધોતા નથી. આ બધી વસ્તુઓને સંભાળ લેવાતી હતી, દરેક પાસાને સંભાળી લેવાયો હતો, પણ આપણે તે મોટા પ્રમાણમાં ખોઈ રહ્યા છીએ. કારણ કે આ કપડાં વારંવાર વપરાયા બાદ લટકાવાય છે. ખરેખર તો તમે એક પ્રયોગ કરી શકો છો. એમ તો આજકાલ કૂતરાઓ હોય છે, જો તમે પોલીસનો કૂતરો લાવો ને અહીં 1000 જેકેટ મૂકો અને એને બતાવવાનું કહો કે જીમનું જેકેટ કયું છે, એ તરત જ જશે અને બતાવશે. હા, ગોળ નહીં, ડોગ, ફક્ત કૂતરો. તો દેખીતી રીતે જ તમે જે છો તે અહીં કોટમાં કે જેકેટમાં ઘણી રીતે લટકી રહ્યું છે, ખરું ને? કે એક કૂતરો પણ જોઈ શકે છે. તો એકવાર આવું થાય કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય અને તેનું શરીર હજી પણ ઘણી રીતે અહીં રહી ગયું હોય, તે વિવિધ પ્રકારની શક્તિઓ માટે વસવાટનું સ્થાન બની જાય છે. ફક્ત એ વ્યક્તિની ઉર્જાઓ માટે જ નહીં, વિવિધ પ્રકારની શક્તિઓ માટે જે તે હયાત છે. એક રીતે તમારું જેકેટ કબજા વગરનું શરીર છે, જેને ત્યાં રાખવું યોગ્ય નથી. સો તેથી ક્યાં તો તેઓ તેને તરત જ ધોઈ કાઢે છે. ભારતમાં જો તે મોંઘા કપડાં હોય તો તેઓ બધા જ કપડાં ધોઈ કાઢે છે. શરૂના 10 થી 11 દિવસમાં જ તેઓ બધા કપડાં ધોઈ નાખશે અને ઘણી બધી જગ્યાઓ પર વહેંચી દે છે. ક્યારેય પણ એક જ જગ્યાએ નહીં. તમે તમારા બધા કપડાં લઈને એક જ પરિવારને નહીં આપો. તમે ખાતરી કરશો કે જેકેટ અહીં જાય છે, પેન્ટ ત્યાં જાય છે, પેલું ત્યાં જાય છે, આ ત્યાં જાય છે, જેથી એ એવી રીતે ફેલાઈ જાય કે એનું કંઈ પણ નોંધપાત્ર ન રહે, જેથી તેની નોંધપાત્ર હાજરી ન રહે. નહીં તો જેટલી પણ વસ્તુઓ જે શરીર સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી હોય બસ તેને બાળી નાખો. આ બંનેમાંથી એક વસ્તુ કરવી જોઈએ. ક્યાં તો તમારે એ બધું 50 રાજ્યો દૂર સુધી આપી દેવું જોઈએ, જેથી એ ઘરડો માણસ મૂંઝાય નહીં કે મારે ક્યાં જવું. ક્યાં તો બસ તમારે તેને બાળી જ દેવું જોઈએ.